રાજકોટ અગ્નિકાંડ બાદ અમરેલી જિલ્લા તંત્ર સફાળું જાગ્યું છે. અહીં ફાયર એનઓસી મુદ્દે એક સાથે 300 દુકાનો સીલ કરવામાં આવી છે, ત્યારે જિલ્લા પંચાયત રોડ પર આવેલા સરદાર શોપિંગ સેન્ટરની 300 દુકાનો અને ઓફિસો એ સીલ કરવામાં આવી છે. નોંધનીય છે કે ફાયર સેફટી મુદ્દે તંત્ર દ્વારા કડક કાર્યવાહી, એ વેપારીઓ અને દુકાનધારકો એ પરેશાન થયા છે. જોકે વહીવટી તંત્ર દ્વારા જે એકમોમાં ફાયર સેફટીનો અભાવ હોય તેવા એકમોને સીલ કરવાની કામગીરી યથાવત રાખવામાં આવી છે. અમારી દુકાન પરમ દિવસે સાંજે 6 વાગે સીલ કરી ગયા છે અને દરેક લોકોને ફાયર સેફટી માટેનું કહી ગયા છે. તો અમારે આજે 2-3 દિવસ થયા અમારા ધંધા રોજગાર બંધ છે અને ખરેખર તો આ જે ફાયર સેફટીનો મુદ્દો છે તો એ માર્કેટિંગ યાર્ડને શોપિંગ બનાવતા સમયે જ આનું વ્યવસ્થા કરી અને એનઓસી લઈ અને ત્યારબાદ દુકાન સોંપવી જોઈએ. ટોટલ દરેક માળમાં 100-100 દુકાન અને ચોથા માળ પર પણ 50 દુકાન આવેલી છે. 350 દુકાનનું આ શોપિંગ સેન્ટર છે. જે બનાવ બન્યો તેને પછી ડિપાર્ટમેન્ટ ખડકવું છે અને એના અનુસરણમાં ફાયર સેફટીની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી દુકાન નહીં ખોલીને સીલ મારે. ફરજિયાત પૈસા તો ભરવા પડશે અને 2-3 દિવસમાં દુકાન ખુલે એવી વ્યવસ્થા અમે લોકો પૈસા કાઢીને કરશું. ખરેખર આ શોપિંગ સેન્ટરની વ્યવસ્થા માર્કેટિંગ યાર્ડ કરે છે, એને સંપૂર્ણ વ્યવસ્થા કરી અને દુકાનો એલર્ટ કરવી જોઈએ, પણ એ નથી કર્યું અને એ લોકો પોતાની જવાબદારીમાંથી છૂટી જવા માંગે અને જુદા જુદા ભાડૂતો હોય, જુદા જુદા માલિકો એની ઉપર ઢોળી દીધું.